રેબેકા બિયર પોતે એક સાયકેટ્રિસ્ટ, એક સોશિયલ કાઉન્સેલર, એક પબ્લિક સ્પીકર અને પોતે એક એનજીઓ ચલાવે છે. એમણે પોતાનો એક પ્રસંગ લખ્યો છે કે એકવાર આવા એક સમારંભમાં પોતે બોલ્યા અને પછી કોઈક લેડી એમને મળવા માટે આવ્યા. લેડીની ઉંમર 45-50 વર્ષની હશે. એ લેડીએ આ રેબેકા બિયરને કહ્યું કે મારે તમને પર્સનલી મળવું છે અને થોડું સોશિયલ કાઉન્સેલિંગ જોઈએ છે. એટલે રેબેકા બિયરે બીજે દિવસે સવારે 11 વાગ્યાનો એમને ઓફિસે મળવાનો સમય આપ્યો. મળ્યા. આ લેડીએ રેબેકા બિયરને કહ્યું કે મને છે ને ઓફિસમાં વધારે મજા આવે છે અને ઘરમાં ઓછી મજા આવે છે. એટલે સોશિયલ કાઉન્સેલિંગ શરૂ થયું એટલે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને ઉત્તર મળ્યા. એની પરથી ખબર પડી કે ઓફિસમાં કેમ મજા આવે છે અને ઘરમાં કેમ ઓછી મજા આવે છે. તો ઓફિસમાં પોતે સીઈઓ કક્ષાના હતા એટલે એમના ઓર્ડર્સ બધા લેતા હતા, એમનું ધાર્યું કામ થતું હતું, એટલે ઓફિસમાં મજા આવતી હતી વહીવટ વ્યવહારમાં. અને ઘરમાં કોઈ પણ વ્યક્તિનું, અહીં બેઠા છો એ બધાને પ્રશ્ન પૂછો છું, કોઈ આંગળી ઊંચી કરી શકે તો આજ સુધી મેં મારા 15,000 સેમિનાર્સમાં પ્રશ્ન પૂછ્યો છે, હજી કોઈ આંગળી ઊંચી નથી કરી. તમે પણ કોઈ નહીં કરો કે જે એમ કહેતા હોય કે મારા ઘરમાં અત્યાર સુધી બધું જ મારું ધાર્યું જ ચાલે છે, આંગળી ઊંચી કરો. તો કોઈ ના કહી શકે ને. જેમાં બેંકને 50 વર્ષ પૂરા થયા, એક દિવસ એક કપલને 50 વર્ષ પૂરા થયેલા લગ્ન જીવન, અને સમારંભ યોજ્યો. જે મિત્રો હતા, સગાવાલા હતા, એ બધાએ એક સમારંભ યોજ્યો કે આપણે એક કપલને અભિનંદન પાઠવીએ. તે એક સરસ કાર્યક્રમ થયો. 200-300 પરિચિત સારા લોકો બેઠા હતા. દરેકે પોતાની એક એક મિનિટની વાતો આ પરિવાર સાથે કરી, આ કપલ સાથે કરી, કે અમારી આ એક સારી સ્મૃતિઓ હતી આ કપલ સાથે. પછી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા હતા, એસ્પેશિયલી આઈ થિંક સુરત નેશનલ કોઓપરેટિવ બેંકના કોઈ ડિરેક્ટર હોવા જોઈએ. એને પ્રશ્ન પૂછ્યો કે તમારા 50 વર્ષનું સુખી લગ્ન જીવન ગયું એની પાછળનું રહસ્ય શું છે. એટલે પેલા જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે, બધા અગત્યના નિર્ણયો મારે લેવાના અને મારી પત્ની આ જ પાડી, અને ઓછા અગત્યના હોય એ મારી પત્ની નિર્ણય લે, હું આ પાડી દઉં. સારું કર. તમને લાગે છે આવું કામ આમ 50 વર્ષ પૂરા થાય? આમાં કોઓપરેટિવ સેક્ટર જ નથી આવતું. કોઓપરેટિવ સેક્ટરમાં તો ડિસ્કસ એન્ડ ડિસાઈડ આવે ને, ડિસ્કસ એન્ડ ડિસાઈડ આવે. વન મેન શો તો ચાલે જ નહીં. એટલે કોઈ બીજા બુદ્ધિશાળી બેઠા હતા, એ ચેરમેન હોવા જોઈએ. એટલે એને પૂછ્યું કે હું એક પ્રશ્ન પૂછું કે ભાઈ ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કયા અગત્યના નિર્ણયો તમે લો અને તમારા વાઈફ આ પાડે, અને કદાચ ઓછા અગત્યના નિર્ણય તમારા વાઈફને તમે આ પાડો, કેન યુ સમરાઈઝ, તમે એક બે દ્રષ્ટાંત આપી શકો? એટલે આમણે કહ્યું કે ઓછા અગત્યના નિર્ણય જે મારા પત્ની લેને હું અમારે હા પાડવાની, કયું ઘર આપણે રહેવા માટે લેવું, ફ્લેટ બંગલો, એમાં ઇન્ટિરિયર શું કરવા, કઈ ગાડી આપણે લેવી, કઈ ઇન્સ્યોરન્સ પોલિસી આપણે લેવી, છોકરાઓને કઈ સ્કૂલમાં કોલેજમાં ભણવા મોકલવા, પછી પિકનિક કે ટૂર ઉપર જઈએ તો કયા ડેસ્ટિનેશન ઉપર જવું, કેટલા દિવસ માટે જવું, એમાં કેટલો ખર્ચો કરવો, ઘરમાં બધા ફેમિલી મેમ્બર્સ છે બધાએ કયા કપડાં ખરીદવા અને કયા કપડાં કયા પ્રસંગે પહેરવા, આપણા પરિવારને જે જે સમાજમાં સંબંધો છે બીજા પરિવાર સાથે, ત્યાં કયા પરિવાર સાથે કેટલો ક્યાં વ્યવહાર કરવો, આ બધી નાની નાની વાતો નિર્ણયો મારા પત્ની લેને હું હા પાડી દઉં. હવે તમે હસ્યા કેમ એ મને કહો કે હવે કઈ બીજું રહ્યું જ નહીં. આ બધા નિર્ણય જો પત્ની લેતો ને હા પાડો, તો આ જેન્ટલમેન આ ભાઈને કયા નિર્ણય લેવાના કે જેમાં એમ પત્ની હા પાડે? એટલે પૂછ્યું ભાઈ હવે તમારે કયા નિર્ણયો બાકી રહ્યા? તો કે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં. હું એમ કહું ના કરવું જોઈએ, મારા પત્ની કે તમારો નિર્ણય બરોબર છે. અમેરિકા એ અફઘાનિસ્તાનમાંથી નીકળી જવું જોઈએ કે નહીં? એટલે હું એમ કહું કે નીકળ્યા એ બરોબર નથી. તો કે તમારો નિર્ણય બરોબર છે, લો ચા પીવો. એટલે જે નિર્ણયોની અસર વૈશ્વિક હોય એ હું લઉં, અને જે નિર્ણયોની અસર અમારા પરિવારમાં ચાર દિવાલ વચ્ચે હોય એ મારા પત્ની લે અને હું આ પાડું. આવી રીતે 50 વર્ષ ચાલે. આને કોઓપરેટિવ સેક્ટર કહેવાય. કેમ?
હવે હું એક વાક્ય સિરિયસલી બોલું છું, તમે સાંભળજો. દરેકનો મત પ્રેમથી સાંભળવો, દરેકનો વિચાર પ્રેમથી સાંભળીને આદર આપવો, દરેકની ભાવના એને પ્રેમથી સ્વીકારી અને એને આદર આપવો. એવી રીતે જ પારિવારિક જીવન ચાલે, એવી રીતે જ સામાજિક જીવન ચાલે, એવી રીતે જ સહકારી ક્ષેત્ર ચાલે. યસ ઓર નો? તો રેબેકા બિયડા લેડીને સમજાવ્યું કે તમે એવું માનો છો કે જેમ ઓફિસમાં તમે સીઈઓ તરીકે એક ઓર્ડર કરો છો અથવા તો કોઈને કહી શકો છો, એ જ એટીટ્યુડ લઈને તમે ઘરે જાવ છો ને, એ તમારી સૌથી મોટી ભૂલ છે. ઓફિસમાં કદાચ કોર્પોરેટ કલ્ચર અને કોર્પોરેટ એટીટ્યુડ ચાલશે, ઘરમાં તો કોઓપરેટિવ એટીટ્યુડ જ ચાલશે. બોલો, પહેલો પ્રશ્ન શું પૂછવાનો? બોલો, તમને શું ફાવશે? આ કોઓપરેટિવ સેક્ટર, હા, તમને શું અનુકૂળ છે? પછી એમાંથી જેટલી વાત અમને અનુકૂળ હશે અમારી સિસ્ટમમાં, એટલી અમે સ્વીકારશું. પણ પહેલા તમે કસ્ટમર ને ક્લાયન્ટ ને જે લોન લેવા ને શું પૂછો છો? તારી પાસે શું વ્યવસ્થા છે? તને શું અનુકૂળતા છે? તું શું રજૂ કરી શકે છે? તારું શું ડ્રીમ છે? એ તો પૂછો છો ને. પછી એ સિસ્ટમમાં તમને ક્યાં સેટ થાય છે? બંને સીએમપી ઉપર આવી જાય, કોમન મિનિમમ પ્રોગ્રામ, એટલે પછી સાથે રહીને કાર્ય કરી શકો. રેબેકા બિયર્ડ આ લેડીને શીખવાડ્યું આપણે બધાએ સમજવા. બહુ જ સરસ વાક્ય લખ્યું છે કે દરેક પરિવારમાં જે મુખ્ય કમાતી વ્યક્તિ હોય અને એક નાનું 2 મહિનાનું બાળક હોય, એ બંનેનો પારિવારિક સુખ માટે સરખો ઇનપુટ છે. કેવી રીતે? તો તમે 8-10 કલાક કામ કરીને થાકીને ઘરે આવ્યા અને તમારું 2 મહિનાનું બાળક અથવા તો 2 મહિનાનું તમારો પૌત્ર કે પૌત્રી એકદમ હસીને તમારી સામે બ્રોડ સ્માઈલ આપે, 8 કલાકનો થાક ઉતરી જાય. એટલી તાકાત એ ઇનોસન્ટ સ્માઈલમાં છે. તો ફેમિલી હેપીનેસ માટે બંનેનો સરખો રોલ થયો. તમે કમાવીને ઘરે લાવો છો, કમાઈને અને પોષણ કરો છો, એ નાનો બાળક બધાને આનંદ કરાવે છે ને, એન્ટરટેનમેન્ટ આપે છે અને રાત્રે બધાને હળવા કરી દે છે, એનો પણ રોલ ખરો ને ફેમિલી હેપીનેસમાં. એટલે સહકાર, ફેમિલી મેમ્બરમાં દરેકનો સરખો રોલ છે. આમ સમજો એટલે કોઈ જગ્યાએ ઇગોઇસ્ટિક એટીટ્યુડ ન રહે, કોઈ જગ્યાએ એવી રીતનો અભિગમ ન રહે કે મારા લીધે પરિવાર ચાલે છે, અને એ અભિગમ કાઢી જ નાખવાનો. એ જ કોઓપરેટિવ સેક્ટર છે. મારા લીધે ચાલે છે પરિવાર, મારા લીધે સમાજ ચાલે છે. મોટા મોટા પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ જે એક સમયે માનતા જે તે દેશમાં કે મારા લીધે દેશ ચાલે છે, હું નહીં હોઉં તો આ દેશનું શું થશે, તો એ ગયા પછી દેશની પ્રગતિ વધારે થઈ છે. આખી દુનિયાનો અનુભવ છે. એમ આપણામાંથી કોઈએ નહીં માનવાનું કે હું નહીં હોઉં તો મારો પરિવાર નહીં ચાલે. તું ના હો તો વધારે ચાલશે સારો. અને એકચ્યુઅલી તું સવારે 9 વાગે ઓફિસ જાય છે એટલે ઘરમાં બધા બહુ રાજી થાય છે, તને ખબર છે. સાંજે 6 વાગ્યા સુધી જો બધાને શબ્દ તો ખબર જ છે. એમાં જો તમે ભૂલથી ફોન કરો કે બપોર હું જમવા આવવાનું, તો પાછો પ્રોબ્લેમ. હા, જો કહેવાની વાત એ છે કે સહિષ્ણુતાની ભાવનાથી રહેવું, પ્રેમની ભાવનાથી રહેવું, દરેકનો આદર કરવો, દરેક માટે પ્રેમ રાખવો. ફેમિલીમાં આપણે સાથે છીએ, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં, કોઓપરેટિવ સેક્ટર હોય કે આપણા બિઝનેસમાં હોય, આપણે બધા સાથે છીએ. સાથે રહેશું તો દરેક પ્રગતિ કરશું, સાથે રહેશું તો દરેકને આનંદ આવશે. આ મૂળભૂત કોઓપરેટિવ વિચાર છે ને.